તમે માની રહ્યા છો કે જે મહિલાઓનો પ્રવેશ થયો એ ખોટું થયું છે, નતું થવું જોઈતું. આજે જબરજસ્તી ખોટું કરી દીધું. ખોટું એટલે 100% વસ્તુ છે ને કે આટલી જબરજસ્તી જઈને તમે પરમાત્માને શું સાબિત કરવા માંગો છો? આટલી જબરજસ્તી કેમ કરવી પડે? એનું કારણ કે એ મારી વાત સાંભળો, ભારતના તમામ નારીને બહેનોને એક જ વિનંતી છે કે આખા ભારતની અંદર ખૂબ આપણા મંદિરો છે અને આપ પ્રભુને પ્રાર્થના કરી શકો, જઈ શકો, પણ જ્યાં પરંપરા છે એનો કોઈના ગેરમાર્ગે અથવા કોઈનો ઇશ્યુ ન બની શકે એ માટેની એક વિનંતી છે, અપીલ છે મારી. કોઈ બીજા ધર્મના પ્રેરિત મારે બધી મહિલાઓને અપીલ કરું કે અગર તમારું દિલ કે ને જવા માટે તો જજો. વિનંતી કરું છું કે ધર્મ ના બદનામ ન કરવો કોઈના પણ કારણે. સામાજિક સંસ્થાઓ આનો ઇશ્યુ બનાવી દો, એ તો સુપ્રીમ કોર્ટ નો એટલો ન્યાય માટેનો અપીલ છે. એવું નથી કીધું અગર આ માનતે તો આપણે અત્યાર સુધી આજે પણ કહું છું દૂધે બી નવડાવી પડતે, સતી બી થવું પડતે અને બીજી બધી કુપરણ જે જેમ ડાઉરીઝ નાઉ બીકમ અ ક્રિમિનલ એક્ટ, તો પહેલાથી ક્રિમિનલ છે આ બધું આપણે હેરાન થતે. એટલે બેટર છે કોઈ કે તો બહાર આવીને બોલવું જ પડશે. એટલે જે બેનને ઈચ્છા હોય, જેની ઈચ્છા હોય, દિલથી ઈચ્છા હોય, અમે કોઈ ઘરેથી બધાને ઘરે નોક નોક નથી કરતા કે ભાઈ આવું છે એવું નથી કરતા. જેની ઈચ્છા હોય આવે છે. ત્યારે તમારા કેસમાં પ્રોટેસ્ટના કેસમાં શું થાય છે ખબર છે? બધાના ઘરે જઈને નોક નોક કરે છે કે ભાઈ આવો આવો આપણે પ્રોટેસ્ટ કરવાનું છે, પૈસા આપે છે. દરેક રાજ્ય મેં કેમ ના થયો? એક જ જગ્યાએ ચાલે, કારણ કે ધર્મ ધર્મ ની ખબર છે બહેનોને કે જે જગ્યાએ નથી જવું એ જગ્યા નો તમારો વિવાદ છે. મારું તો જો બેન ચોક્કસ કહેવું છે કે આ કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. 3 મહિનાથી સતત એક વિવાદ ઉભો કરી રહ્યો છે. આની પાછળ કોઈ પણ રાજકીય હોય પક્ષ હોય, આની પાછળ કોઈ બીજા ધર્મ હોય, કોઈ સંપ્રદાય હોય, હિન્દુ ધર્મને બદનામ કરવાની જે આ અત્યારે જે સ્થિતિ ઉભી થઈ શકે. નહીં, ચોક્કસપણે કહીશ કે એક જ મંદિરના કારણે બીજા રાજ્યોની અંદર કેમ આટલો ઉભાડો ના થયો? કદાચ એ ન્યાય મેળવવો હોય તો સમજો. નામ નથી ખબર પણ મેં એક્ઝામ્પલ આપ્યા તમને કે પેલું એક તો નાગપુરમાં હતું, એક તો આપણે દરગાહ હતી, ત્યાં બી ગવર્નર કોર્ટે કહી દીધું કે ભાઈ બધી બહેનો જવું જોઈએ. અને ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર કે તમે ડિસ્ક્રિમિન, હા તમારું અગર સેન્ટમ એટલે જ્યાં પ્રેયર થાય ત્યાં અગર ભાઈઓ નહીં જતો હોય તો બહેનો નહીં જાય, પણ અગર ભાઈઓ જતો હોય તો બહેનો જાય. બીજી વાત સાહેબ, અમારા જ ફાયર ટેમ્પલમાં કહી દઉં કે અમારા સેન્ટમમાં ના ભાઈ જાય ના બહેન જાય, ખાલી પ્રીસ્ટ જાય. તો પ્રીસ્ટ જાય તો ઓબ્વિયસલી ભાઈ બી એમાં ઇનઇક્વેલિટી નહીં. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે તમે પ્રીસ્ટ યા કોઈ બી જાણે કે તમે કહો કે તમારા ધર્મમાં જે તમે શું કહેવા સાધુઓ કે સાધુ અને સાધ્વી એ લોકો પરને નહીં ને અલગ થઈ જાય. અમારા ધર્મમાં અગર સેન્ટમમાં ના જવાય તો ભાઈઓ બી ના જાય એટલે બહેનો બી ના જાય. અગર અમારા ધર્મમાં પ્રિસ્ટોને પન્ના આપે એટલે મેરેજ કરવા દે છે, મેરિડ લાઈફ રહેવા દે છે તો રહેવા દે છે, બરોબર ને? એમાં કઈ ડિસ્ક્રિમિનેશન નથી થતું. તમારા ધર્મ નથી તો અમે તો તમારા ધર્મમાં એને બેહી નહીં ગયા કે ભાઈ કેમ ભાઈ તમારે ના તો કેવું સુપ્રીમ કોર્ટમાં રીટ કરીએ કે ભાઈ આ લોકોને કેમ સાધુઓને પરણવા નથી દેતા, સાધુઓને નથી પરણવા દેતા. એટલે આ બધી આપણે આમાં ના પડીએ સાહેબ. તો મૂળ પોઈન્ટ એ છે અત્યારે કે તમે જ્યારે ઇનડિસ્ક્રિમિનેટ કરો તે બી પાછી મેં ફરી લોજિક આપું છું, કારણ કે સુપ્રીમ કોર્ટે બી બસી આમાં રિસર્ચ થતી હોય, આમાં સુપ્રીમ કોર્ટ કે ફટફટ લખી ના દેતી હોય, રિસર્ચ થઈ કે ભાઈ શું રીઝન હશે. એટલે બધું તો જે આપણા આ લોકોના ધર્મ અધિકારીઓ કે બધું મૂક્યું હશે કોર્ટમાં, પેશ કર્યું હશે ને એ વીક પડ્યું હશે, એ લોકો પાસે કોઈ લોજિક નહીં હોય. બસ કહેવા માટે કહી દીધું કે ભાઈ લોર્ડ અયપ્પન બ્રહ્મચારી હતા, ધેટ ઇઝ નોટ ધ લોજિક, બરોબર? એટલે સુપ્રીમ કોર્ટમાં એક દલીલ એ જરૂર થઈ હતી જે મેં વાંચી હતી કે બાબા તો લોર્ડ અયપ્પન બ્રહ્મચારી છે તો બીજા મંદિરોમાં કેમ નથી ને આ જ મંદિરમાં કેમ છે?
આપ એ બી સમજો. એટલે આ બધી જે લોજિક ચાલે, એવરીથિંગ વર્ક્સ ઓન લોજિક. ટેકનોલોજીનો જમાનો છે, સાયન્સનો જમાનો છે. આપણે ચાંદ તારા પર જવાની વાત કરીને પછી વર્ષોની વાત કરીએ અને બીજી વાત કે અગર લોકોની આસ્થા ખરડાય છે, જેની બી આસ્થા ખરડાય રાઈટ, તો એને એના 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 ઘરમાં બેસવું પડે. કારણ કે બીજા એના એની આસ્થાના લીધે આપણે બીજાઓને તો હેરાન ના કરી શકીએ ને. જેમ કે મને કંઈક પર્ટિક્યુલર ચીજ ગમતી હોય પણ અગર મારો લો ઓફ ધ લેન્ડ કહે છે કે ના ચાલે, તો મારે એવું ના કહે કે ના ના મને મને તો ગમે છે પણ મારી આસ્થા ખરડાય. એટલે સાહેબ આ બધા જે આસ્થાનું આપણે જે આડે લઈને આસ્થાની આડ લઈને આપણે જે ખરાબ અરે જૂના જે કામો બહેનોને પેલા દબાવવાના કરતા હતા એ સાહેબ આપણે બંધ કરી દેવા જોઈએ. અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે આ કર્યું છે.